વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 1 અને 2 એટલે કે રચના આપણે ભણ્યા હતા. આજે આપણે પ્રશ્ન નંબર 4ની રચના ભણવાના છીએ અને પ્રશ્ન નંબર 3ની રચના જે છે તે તમારે હોમવર્કમાં કરવાની છે, જે પ્રશ્ન નંબર 4 જેવી જ છે. પરંતુ પ્રશ્ન નંબર 3માં સમદ્વિ બાજુ ત્રિકોણ બનાવવાનો છે. સમદ્વિ એટલે કે જેની બે બાજુઓ કેવી હોય છે, સરખી હોય છે. જેવી આપણે પ્રશ્ન નંબર 4માં કરીએ એ જ રીતના પ્રશ્ન નંબર 3માં છે. તો પ્રશ્ન નંબર 3ની રચના તમારે જાતે કરવાની ટ્રાય કરવાની છે હોમવર્કમાં. અને આજે આપણે હવે ભણીએ પ્રશ્ન નંબર 4ની રચના. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન નંબર 4. AB બરાબર 2.5 સેમી, BC બરાબર 6 અને AC બરાબર 6.5 સેમી હોય તેવો ત્રિકોણ ABC દોરો. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 3ની રચના કરી સેમ એના જેવી જ છે, પરંતુ તેમાં સમદ્વિ બાજુ ત્રિકોણ હતો. અહીંયા ત્રણેય ત્રિકોણના માપ કેવા છે, અલગ છે, બાકી કરવાનું છે એમ જ. તો સૌ પ્રથમ તો આપણે એક કિરણની રચના કરીએ એટલે કે કિરણ દોરીએ. તો હું આ કિરણ દોરું. બરાબર છે, આ કિરણમાં અહીંયા હું જ્યાં બિંદુ છે ત્યાં હું શું નામ આપું છું, બી. હવે BC બરાબર કેટલા સેમી કીધા છે, 6 સેમી કીધા છે. તો મારે કેટલું માપ લેવું પડશે, 6 સેમીનું માપ લઉં. બરાબર છે, તો BC બરાબર 6 સેમી કીધા છે, તો આપણે 6 સેમીનું માપ લઈએ. તો મેં કેટલું માપ લીધું, 6 સેમીનું માપ લઈ લીધું. હવે પહેલાં તો આપણે લખી નાખીએ. પહેલું આપણે શું લખ્યું, કિરણ. કયું કિરણ બનાવ્યું, BC. તો કિરણ BC, હવે BC પર હવે કેટલા સેમીનું મેં માપ લીધું, 6 સેમીનું. તો 6 સેમીનું માપ લઈને અહીંયા શું કરું છું, એક ચાપની રચના કરું છું. તો શું કર્યું મેં, કિરણ BC પર કેટલા સેમી ત્રિજ્યાવાળી, 6 સેમી ત્રિજ્યાની ચાપ દોરું. શા માટે કિરણ BC પર, કેમ કે અહીંયા જ્યાં બિંદુ છે ત્યાં શું નામ આપી દીધું, C, જ્યાં બિંદુ છેદે છે ત્યાં. તો કિરણ દોર્યું, કિરણ કયું છે, BC પર. કેટલા સેમી ત્રિજ્યાની ચાપ દોરી, 6 સેમી ત્રિજ્યાની. કારણ કે ચાપ દોરી, તો આ કિરણ ઉપર આપણે ચાપ દોરી, તો આપણને શું નામ આપ્યું, C, એટલે BC થઈ ગયું. હવે જુઓ તો હવે તમને AB બરાબર કેટલા આપ્યા છે, 2.5 સેમી. કેટલા આપ્યા છે, 2.5 સેમી. તો હું સ્કેલના માપથી કેટલું માપ લઈ લઈશ, 2.5 સેમીનું માપ લઈ લઉં. બરાબર છે, અને BA કીધું છે, AB તો છેલ્લે B છે, તો આપણે BA આધાર બિંદુ તરીકે પસંદ કરીને ચાપની રચના કરીએ. બરાબર છે, તો આપણે શું કર્યું, તો કે બિંદુ BA આધાર બિંદુ તરીકે પસંદ કરી 2.5 સેમી ત્રિજ્યાની ચાપ દોરો. હવે એવી જ રીતના હવે તમને શું બાકી રહ્યું, AC બરાબર કેટલા આપ્યા છે, 6.5 સેમી. તો આપણે સ્કેલમાં તો સૌ પ્રથમ 6.5 સેમીનું માપ લઈ લઈએ. બરાબર છે, તો 6.5 સેમીનું માપ લીધું. હવે આપણે કયા બિંદુને આધાર બિંદુ તરીકે પસંદ કરવાના છે, CC ને. અને આપણે આ ચાપને છેદે એવી રીતના એક બીજી ચાપ દોરવાની છે, CC ને આધાર બિંદુ તરીકે પસંદ કરીએ. તો આપણે શું કર્યું, બિંદુ CC ને આધાર બિંદુ તરીકે પસંદ કરી 6.5 સેમી ત્રિજ્યાની ચાપ દોરો. હવે આપણે શું કરવાનું છે, આ બંને બિંદુ જ્યાં છેદે છે ત્યાં હું શું નામ આપું છું, A. તો આપણે લખીએ, છેદ બિંદુને A નામ આપો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરીશું, તો કે આ AB અને AC ને શું કરી દઈશું, જોડી દઈશું. AB અને AC ને જોડી દીધું, તો આ પણ એક વાતનો એક જાતનો ત્રિકોણ જ થયો કે નહીં, ત્રણેય બાજુના માપ અલગ છે. તો AB અને AC ને જોડ્યો. બરાબર છે, તો AB ને આપણે અહીંયા જોઈન્ટ કર્યો, તો કયો રેખાખંડ બન્યો, રેખાખંડ AB અને રેખાખંડ AC રચો.
तो हवे तमने क्यों त्रिकोण माग्यो तो त्रिकोण एबीसी, तो त्रिकोण एबीसी मळी गयो तो लखी आपणे त्रिकोण एबीसी ए माग्या मुजबनो त्रिकोण छे, कारण के आपणे त्रिकोण एबीसी माग्यो तो अने त्रिकोण एबीसी मळी गयो तो त्रिकोण एबीसी ए माग्या मुजबनो त्रिकोण छे। हवे आपणने एक क्वेश्चन बीजो पूछ्यो छे કે ત્રિકોણ બીનું એટલે સોરી ખૂણો બીનું માપ મેળવો। હવે આ ખૂણા બીનું તમને માપ મેળવવાનું કીધું છે, તો આપણે કોણ માપકની મદદથી ખૂણા બીનું માપ કેટલું છે તે મેળવીએ। કોણ માપકના જે આ સીધી લાઈન છે એ આપણે બી ઉપર રાખીએ, તો તમે જુઓ એ સીધી લાઈન એક્ઝેક્ટ બી ઉપર જાય અને કેટલા અંશ થાય છે 90 અંશનું। તો ખૂણા બીનું માપ કેટલા, તો ખૂણા બીનું માપ 90 અંશનું થાય, તો આપણે લખી શકીએ કે ત્રિકોણ એબીસીમાં ખૂણા બીનું માપ 90 અંશ છે। તો અહીંયા આપણી બીજી રચના કમ્પ્લીટ થઈ। સૌ પ્રથમ આપણે શું કર્યું, કિરણ બીસી દોર્યું, એમાં 6 સેમી ત્રિજ્યાવાળી ચાપની રચના કરી, ત્યારબાદ બિંદુ આપણે કેટલા લેવાના કીધા, એ બી બરાબર 2.5, એટલે આધાર બિંદુ બીને પસંદ કરી 2.5 સેમીની રચના કરી, ત્યારબાદ આધાર બિંદુ તરીકે સીને પસંદ કરી 6.5 સેમી ત્રિજ્યાની ચાપની રચના કરી, અને બંને ચાપ જ્યાં છે તે ત્યાં એ નામ આપ્યું, ત્યારબાદ રેખાખંડ એ બી અને રેખાખંડ એ સીને જોડી દીધા અને આપણને માગ્યા મુજબનો ત્રિકોણ એ બી સી મળી ગયો। તો અહીંયા આપણે સ્વાધ્યાય 10.2 ની રચના પૂર્ણ થઈ છે।